ગઢડા તાલુકાના ઢસ્સા વિકળિયા અને જલાલપુર રોડનું કામ ગામ લોકોએ બંધ કરાવ્યું હતું. રસ્તાનું બોગસ કામ થતાં ગામ લોકોએ કામ બંધ કરાવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું આડેધડ કામ કરતા ગામ લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. તંત્રની મીઠી નજર હેઠળ કામ ચાલતું હોય તેવો ગામ લોકોનો આક્ષેપ કર્યો હતો. નિયમ પ્રમાણે જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી રોડનું કામ બંધ રાખવામાં આવશે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસ્સા વિકળિયા જલાલપુર 14 કિલોમીટર રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા બોગસ કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી, જે અંગે ગામ લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરેલ છતાં કોઈ પગલામાં લેવામાં આવેલ નહીં. ઢસ્સા વિકળિયા જલાલપુર રોડનું કામ શરૂ થતાં જ બોગસ થતું હોવાની ફરિયાદ હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આજે ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ગામ લોકો દ્વારા રોડનું કામ શરૂ થતું હતું ત્યાં પહોંચી બોગસ રોડનું કામ બંધ કરાવી હોબાળો મચાવ્યો હતો અને તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કામ શરૂ નહીં કરવા દેવું તેવું ગામ લોકોએ જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે બોગસ કામ કરવા પાછળ ઢસ્સા વિકળિયા જલાલપુરના રોડ 14 કિલોમીટરનો 10 કરોડના ખર્ચે બનાવવાનો હોય, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા 31% ડાઉન પેમેન્ટ ભરી આ ટેન્ડર મેળવેલ હોય, જેમાં આ ટેન્ડર કન્ડિશન મુજબ કોન્ટ્રાક્ટરને જ નુકસાન જતું હોવાના કારણે 31% ગોડાઉન પેમેન્ટ ભરી બોગસ કામ કરી પોતાનો નફો જળવાય તે માટે નબળું કામ થતું હોવાનું જાણવા મળ્યું હતું. વિકળિયાના હું 65 પોતે છું. અમારા ગામનું આ જે કામ રોડનું ચાલી રહ્યું છે એકદમ બોગસ તમને દેખાય છે, લાલ કાંકરા દેખાય છે. કોઈ ડામર સાટતું નથી કે કોઈ વસ્તુ થતી નથી, ખાલી ઉપર ભૂકો પાથરી દે અને માથે રોડ હાંકી નાખે. તો અમે ગામ લોકો જલાલપર, વિકળિયા અને ઉમરડા બધા ભેગા મળી અને આ કામ અમે અત્યારે બંધ કરાવીએ છીએ. કારણ કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ બધા મીની ભગત છે, અમારે રજૂઆત કરવી કોની પાસે? એક રાહુલભાઈ નામના અધિકારી છે, પૈસા ખાઈ ગયા છે, એટલે એ કે એની સરકારના નિયમ પ્રમાણે થાય. તમારે જેને કેવું હોય એને કહો. ઈ કે રાહુલભાઈ ને તમે આની હારે મળી લો, એની હારે વાત કરી લો, ઈ કોઈ જવાબ જ દેતા નથી. અમે 3 ગામના ભેગા થઈને આ રોડ અત્યારે જ બંધ કરાવવાનો છે. અમે રસ્તા ઉપર આડા બેસી જાઉં, ટોળું થઈ રસ્તા પર સુઈ જાઉં, પછી અમારી ઉપર થઈને ભલે વાહન હાકે. અમારો પ્રશ્ન એ છે, ઢસ્સા જલાલપુર વિકળિયા MMGSY નો રોડ છે, એની અંદર સ્ટાર્ટમાંથી જ પહેલાં તો GHB કર્યું, ત્યાર પછી રોકા નાખ્યા અને પછી વેટમિક્સ નાખ્યું, પણ બધું ગુણવત્તા વગરનું. અને અમે સાહેબોને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી, પણ કોઈ સાહેબો અમારું ધ્યાન આપતા નથી. અને આજે ડામર ચાલુ કર્યો તો ડામરની અંદર થિકનેસ નથી આવતી, ગુણવત્તા મુજબનો ડામર નથી, અને નીચે જે ડામર ચાટવાનો આવે તે પણ ચાટતા નથી, અને લોટ પાણીને લાડવા જેવું કામ કરી રહ્યા છે. અને રોડની વચ્ચે જે થાંભલા છે એમાં ગઈકાલે જ એક એક્સિડન્ટ થયું, થાંભલા સાથે ભટકાય અને એક ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું, જેથી કરી અને અમારે જલાલપુર અને વિકળિયા અને ઉમરડા ત્રણેય ગામ લોકોની એક જ માંગણી છે કે આ રોડ અત્યારે બંધ કરાવવામાં આવે અને જ્યાં સુધી સારું કામ ન થાય ત્યાં સુધી રોડ ચાલુ કરાવવાનો નહીં. અને કોન્ટ્રાક્ટરો એમ કહે છે કે અમે સાહેબોને પૈસા આપી દીધા છીએ, તમારે કાંઈ જોવાનું નથી, અને સાહેબોને રજૂઆત કરવા છતાં કોઈ સાહેબો અમારું ધ્યાને આપતા નથી, જેથી અમે ગામ લોકો સાથે મળી અને આ રોડ અમે અત્યારે બંધ કરાવ્યો છીએ.